સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત સ્વ અધ્યયન પોથી બ્રિજ કોર્સમાં બીજા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયો ગમે તો લાઇક કરજો. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. બાળ મિત્રો, બીજા પાઠનું નામ છે સંખ્યાની ગમ્મત. એમાં સૌથી પ્રથમ આપણને અધ્યયન નિષ્પતિ આપેલી છે, કેટલાક વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને ત્યારબાદ આપણને ચડતા ક્રમમાં લખવાનું કીધેલું છે. ચડતા ક્રમમાં એટલે સૌથી નાની સંખ્યા પ્રથમ આવે, પછી ક્રમશઃ મોટી સંખ્યા આવતી જાય. તો 479, પછી 480, 481, 482, 483, 484, ત્યારબાદ એ રીતે 696, પછી 697, 698, 699, 700 અને 701, 336, પછી 337, 338, 339, 340 અને 341. ત્યારબાદ બાળ મિત્રો આપણને ઉતરતા ક્રમમાં લખવાનું કીધેલ છે. તો ઉતરતા ક્રમમાં સૌથી પ્રથમ સૌથી મોટી સંખ્યા હોય, ત્યારબાદ ક્રમશઃ નાની સંખ્યા આવતી જાય. એટલે 354, 353, 352, 351, 350, 349 અને 348, 103, 102, 101, 100, 99, 98, 97, 999, 998, 997, 996, 995, 994, 993, 633, 632, 631, 630, 629, 628, 627, 551, 550, 549, 548, 547, 546 અને 545. એ રીતે ક્રમશઃ મોટેથી નાની સંખ્યા આવતી જાય. ત્યારબાદ બાળ મિત્રો આપણને બીજા પ્રશ્નમાં શબ્દોમાં લખવાનું કીધેલ છે. તો 313, 879, ત્યારબાદ 345, 689, 706, 999. ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા 999 છે. 276, 970, 881, 401. ત્યારબાદ બાળ મિત્રો આપણને આપેલી સંખ્યામાં 10-10 ઉમેરવાનું કીધેલ છે. તો નીચેથી ઉપર જતા જઈએ તો 260, 10 ઉમેરો 217, 10 ઉમેરો 227, 237, 247 અને 257. એ રીતે 332, 10 ઉમેરો 342, 352, 362 અને 372, એ રીતે આવશે. ત્યારબાદ નીચે આપણને 50 ઉમેરવાનું કીધેલ છે. તો 670માં 50 ઉમેરો એટલે 720, એમાં 50 ઉમેરો એટલે 770, એમાં 50 ઉમેરો એટલે 820, 50 ઉમેરો એટલે 870, 50 ઉમેરો એટલે 920. ત્યારબાદ નીચે ગોળાકારમાં આપેલું છે તેમાં પણ 50-50 આપણે ઉમેરવાના છે. તો 449, 499, 549, 599, 649 અને 699. ત્યારબાદ બાળ મિત્રો 100 ઉમેરવાના છે એટલે 482, 582, 682, 782, 882. એ રીતે અહીંયા પણ 100 ઉમેરતા જવાનું છે. તો 346, 446, 546, 646, 746 અને 846. બાળ મિત્રો આગળ જોઈએ તો ચડતા ક્રમમાં કીધેલું છે, તો જે આપણને વર્તુળમાં આપેલું છે. ચડતા ક્રમમાં એટલે સૌથી નાની સંખ્યા પહેલાં શોધી લેવાની, જે 347 છે. ત્યારબાદ તેથી મોટી સંખ્યા 358, એનાથી મોટી 475, એનાથી મોટી 627 અને સૌથી મોટી સર્કલમાં આપેલી સંખ્યા 802 છે, એટલે કે નાનાથી મોટે તરફ. તે રીતે અહીં સમઘનમાં પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 175, એનાથી મોટી 306, એનાથી મોટી 556, એનાથી મોટું 705 અને એનાથી મોટી સંખ્યા 763 છે. ત્યારબાદ આપણને સ્ટાર આપેલો છે, એમાં આપણે ઉતરતા ક્રમમાં, તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવે, પછી ક્રમશઃ નાની સંખ્યા આવતી જાય. એટલે 998, 989, 809, 449 અને 256. આમ સૌથી મોટી પહેલાં અને સૌથી નાની છેલ્લા, એ રીતે આગળ
841, 724, 625, 288, 144. ए रीते मोटे थी नानू आवतु जाए। पछी मजानो प्रश्न छे, हूँ कौन छू ते कहो। मारो एकम नो अंक 5 छे, मारो दशक नो अंक एकम ना अंक करता बे वधारे छे, एटले 5 करता बे वधारे 7, अने मारो शतक नो अंक तेना करता 3 ओछो छे, एटले 5 करता 3 ओछा एटले 2, तो संख्या कई बनशे 275। ए रीते बीजा मां तमे वाची लेजो, संख्या बनशे 183। બાળ મિત્રો આગળ ત્રીજામાં સંખ્યા બનશે 603। બાળ મિત્રો તમને જણાવી દઉં, એકમનો અંક એટલે સૌથી છેલ્લો અંક, દશકનો અંક એટલે એની આગળનો અંક, અને શતકનો અંક એટલે દશકની આગળનો અંક, બરાબર? એ રીતે તમારે વિચારીને લખતું જવાનું છે। પછી ખૂબ સરસ મજાનો 10મો પ્રશ્ન છે, 6ઠા ધોરણમાં વારંવાર આવા દાખલા આવે છે, વિસ્તરણના પ્રથમ ચેપ્ટરમાં। તો આપેલી સંખ્યાને સ્થાન કિંમતના આધારે આપણે વિસ્તારથી લખવાની છે। તો 100 + 30 + 5, 300 + 90 - 0, 500 + 80 - 9, 600 + 60 - 6, 900 + 00 - 9। એટલે અહીં દશકના સ્થાનમાં 0 છે, એટલે એની સ્થાન કિંમત અહીં આપણે 00 રીતે લખેલી છે। આગળ જોઈએ 7મું, તો 576 છે, એટલે 500 + 70 - 6, 8મું 300 + 40 - 5, 9મું 800 + 00 - 0, 10મું 850 - 1, 11મું 450 - 4, 12મું 300 + 30 - 3, 13મું 600 + 00 - 0, અને 14મું 700 + 60 - 0। આમ એકમ હોય તો એની એ જ સ્થાન કિંમત હોય, દશકની પાછળ એક મીંડો લાગે અને 100ની પાછળ 2 મીંડા લાગે। 11મો પ્રશ્ન, એમાં આપણને વિસ્તારથી આપી દીધેલું છે આપણે સંખ્યા લખવાની છે। તો અહીં સંખ્યા આવશે, જો અહીંયા ખાસ સમજવાનું છે બેટા, આડું આવડું છે, જો અહીં 600 છે એટલે આ શતકના સ્થાનમાં 6 આવશે, દશકના સ્થાનમાં 7 આવશે કેમ કે અહીં 70 છે, અને એકમના સ્થાનમાં 8 આવશે। આમ ગુજવાટાના સહેજાની સ્થાન કિંમત ધ્યાનથી જોજો, અહીંયા શતકમાં 5 આવશે, દશકમાં 3 આવશે, અને એકમમાં 6 આવશે, બરાબર? એ રીતે ત્યારબાદ ખૂટતા પગથિયા પૂર્ણ કરવાના છે। તો અહીં 498 આપેલું છે, એના આધારે આપણે નીચે લખતા જઈએ તો અહીંયા 496 આવશે, અહીંયા 497 આવશે, પછી 498, 499 ને 500, બરાબર? ત્યારબાદ આપણને માગ્યા મુજબ એટલે ચડતા ક્રમમાં કીધેલું છે, તો સૌથી નાની સંખ્યા પહેલા લખીશું। તો 358, 385, 400, 499, 538, 898, 989 અને 990। ચડતા ક્રમમાં હંમેશા નાની સંખ્યા પહેલા આવે અને મોટી સંખ્યા છેલ્લે આવે। ત્યારબાદ બાળ મિત્રો આપણે ઉતરતા ક્રમમાં લખવાનું છે, તો આપણે અત્યારે ચડતા ક્રમમાં લખેલું એનાથી ઉલટી ક્રિયા કરવાની, સૌથી મોટી સંખ્યા પહેલા લખવાની, એટલે 990, પછી 989, 898, 538, 499, 400, 385, 358। ત્યારબાદ શબ્દોમાં લખવાનું છે, તો 689, 705, 968। સ્થાન કિંમતના આધારે વિસ્તાર, તો 500 + 70 - 0, ત્યારબાદ 800 + 0 - 9, અને 600 + 40 - 9, ત્યારબાદ 50 - 50 ઉમેરતા જવાનું છે બાળ મિત્રો। તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ। તો બાળ મિત્રો 456 એમાં 50 ઉમેરો તો 506, એમાં 50 ઉમેરો તો 556, એમાં 50 ઉમેરો તો 606, અને એમાં 50 ઉમેરો તો 656। તમારે સરવાળાનો દાખલો કરીને લખી લેવાનું, બરાબર? ત્યારબાદ ક્રમિક સંખ્યા લખવાની છે, એટલે 279, બરાબર, એમાં આપણે 50 ઉમેરવાનું એટલે 329, 50 ઉમેરો 379, 429, 479, અને 529, બરાબર? 50 - 50 ઉમેરીને ક્રમિક સંખ્યા લખેલી છે બાળમિત્રો। અહીં
अलग थी सूचना आपेली छे, तो जो तमे क्रमिक में एवं पण लखी सको के 289 छे, तो एना पछी शुं, तो के 280 बराबर। बे रीते जवाब स्पष्ट नथी कर्युं बराबर, पछी 280 पछी क्रमिक में शुं आवशे, तो के 281, 281 पछी शुं आवशे, तो के 282, 282 पछी 283, 284। आम जो 50 ની રીતે ગણીએ તો આ રીતે આવશે જવાબ, પણ યોગ્ય ક્રમિક એટલે આમ સીધું એક એક ઉમેરતા જઈએ તો પણ ક્રમિક જ કહેવાય ને, એટલે એનો આ જવાબ પણ લખી શકાય। ત્યારબાદ શબ્દોમાં લખવાનું છે, તો 548 અને 324 બરાબર, પછી ચડધા ક્રમમાં લખવાનું છે, તો 214, 548, 640, 845 અને 904। આમ નાને થી મોટું બરાબર, સ્મોલ ટુ બિગ। આગળ જોઈએ તો સંખ્યાને ઉતરતા ક્રમમાં દર્શાવો, તો સૌથી મોટી સંખ્યા પહેલા આવશે એટલે 603, પછી 366, 360, 360 બે વખતે છે તો આપણે બે વખતે લખીશું, 200। હું કોણ છું તે કહો, મારો એકમનો અંક 7 છે, મારો દશકનો અંક એકમના અંક કરતા 1 વધારે છે એટલે 7 પછી 8, અને શતકનો અંક એકમના અંક કરતા 6 ઓછો છે એટલે 7માંથી 6 જાય તો 1, એટલે સંખ્યા બનશે 187। એ રીતે આગળ વાંચશો તો સંખ્યા બનશે 804, અને ત્યારબાદ આપણે વિસ્તાર કરવાનો છે, તો 400 + 00 + 7 સ્થાન કિંમતના આધારે, 800 + 10 + 5, 500 + 20 + 6। તો આશા રાખું છું બાળ મિત્રો તમને સમજાઈ ગયું હશે, વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો, અને આગળના ચેપ્ટરનું સોલ્યુશન અને ગાલા સધ્યપોટીનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકેલું છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો।